18 અધ્યાયમાં કૃષ્ણ ભગવાને અંતમાં અર્જુનને એટલું કીધું કે તું બધું જ વિચારવાનું છોડી અને મારે શરણે આવી જા. ગીતાનો 18મા અધ્યાયનો આ શ્લોક તમે સાંભળો. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. કૃષ્ણ ભગવાન કહે છે કે અર્જુન, તું બહુ વિચાર કરી માં કે હું આમ કરીશ તો આમ થશે, તેમ કરીશ તો તેમ થશે, આને મારવા ન મારવા, શું ધર્મ શું અધર્મ, એમાં તું બહુ વિચાર કરી માં. સર્વધર્માન પરિત્યજ્ય, બધા ધર્મને તું છોડી મામેકમ શરણમ વ્રજ, તું એક મારે શરણે આવી જા. અહમ, તને એમ લાગશે કે હું આ કર્મ કરીશ તો પાપ લાગશે, મને પાપ લાગશે, તો તું પાપની ચિંતા કરમાં. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ, હું તને બધા જ પાપથી મુક્ત કરી દઈશ, તું શોક કરમાં, તું મારે શરણે આવી જા. મારે શરણે આવી જા એટલે શું? હું કહું એમ કરવા માંડ, બસ બીજું કઈ વિચારમાં. આ ગીતામાં 18ના અધ્યાયમાં શરણાગતિની વાત કૃષ્ણ ભગવાને શીખવાડી. આ દુનિયામાં શું ધર્મ અને શું અધર્મ એનો નિર્ણય કરવો ની બહુ મુશ્કેલ છે. ગીતા બોલે છે કર્મ અકર્મનો નિર્ણય કરવો મુશ્કેલ છે. શું કર્મ, શું વિકર્મ, શું અકર્મ એનો નિર્ણય કરવો બહુ મુશ્કેલ છે. શું ધર્મ અને શું અધર્મ એનો નિર્ણય કરવો પણ બહુ મુશ્કેલ છે. ઘણીવાર આપણે ધર્મ માનીને ક્રિયા કરતા હોઈ પણ એ અધર્મ થતો હોય, ખબર ના પડે. ધર્મ ને અધર્મ ક્રિયાને આધારે નિર્ણય નથી થતા. કેમાં જાજાનું હિત છે એને આધારે ધર્મ ને અધર્મ નિર્ણય થતો હોય છે. એટલે તો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એ કહ્યું કે સ્વપર દ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કરહિચિત, જેમાંથી પોતાનો ને બીજાનો દ્રોહ થાય એવું સત્ય વચન પણ ક્યારેય બોલવું નહીં. સત્ય વચન પણ બોલવું નહીં. આપણે બહુ પ્રસિદ્ધ એક બે વાતો કહેવાય છે કે ભાઈ, કોઈ લૂંટેરાઓ માણસોને લૂંટવા માટે પાછળ પડેલા, અને એમાં લોકો કોઈ એક ઋષિના આશ્રમમાં જઈને સંતાઈ ગયા, અને લૂંટેરાઓ ગોતતા ગોતતા ત્યાં આવ્યા, અને હવે એણે પૂછ્યું કે ભાઈ કોઈ લોકો અહીંયા આવ્યા છે? હવે ઋષિ એમ બોલે, સત્ય તો એ હતું કે આવ્યા છે ને અહીંયા હંતાણા છે, સત્ય વાત તો એ છે. જો હવે સત્ય બોલે તોલા લૂંટેરાઓ આને પકડી લે, ગુંડાઓ, અને આને પકડીને લૂંટીને મારી નાખે, તો હવે સત્ય બોલવું કે ન બોલવું પ્રશ્ન આવે ને. કહેવાય ઋષિને સત્ય બોલવું કે અસત્ય બોલવું? આમ આપણે એમ કહીએ કે અસત્ય બોલવું એ અધર્મ છે, અને જો સત્ય બોલવા જાય તો નિર્દોષ માણસો લૂંટાય અને નિર્દોષ માણસોની હત્યા થાય અને લૂંટેરાઓ અને ગુંડાઓ પાપીઓ એનું પેટ ભરાય, તો આમાં કરવું શું? એટલે નિર્ણય તો ત્યાં એ જ આવે કે ત્યાં સત્ય બોલવા કરતા અસત્ય બોલવું હિતાવહ છે, એમાં હિત છે બધાને. એટલે કયો ધર્મ અને કયો અધર્મ એનો નિર્ણય થવો બહુ મુશ્કેલ છે. એટલે જ્યારે ભગવાન નો હોય પ્રગટ, અથવા તો કોઈ એવા મહાપુરુષનો આપને આશ્રય ન હોય, તો પછી શાસ્ત્રના આધારે નિર્ણય કરવો પડે શું ધર્મ ને શું અધર્મ. પણ જે દિવસે આ દુનિયામાં કોઈ પ્રગટ ભગવાન હોય કે કોઈ એવા ભગવાનને પામેલા સત્પુરુષ રહેતા હોય, તેદી તો એને શરણે વયો જાવું, ઈ કે ઈ ધર્મ અને ઈ કે ઈ અધર્મ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, એ જે નિર્ણય કરી શકે કે અત્યારે સાંપ્રત પરિસ્થિતિમાં શું ધર્મ કહેવાય, શું અધર્મ કહેવાય, શું કરાય શું ન કરાય, એ નિર્ણય તો એને જ ખબર પડે. અને બધાય નિર્ણય ખાલી ક્રિયાને આધારે નથી હોતા, અમુક ભાવનાને આધારે પણ હોય છે. એટલે સ્વામિનારાયણ ભગવાનની, તમે કૃષ્ણ ભગવાનની ગીતા વાંચો અને સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી વાંચો, બહુ આદર્શ સિદ્ધાંતો એમાં બતાવ્યા છે. કોઈ એક કર્મ પાપ કર્મ થયું તો એનું પ્રાયચિત કરવાનું થાય,
શાસ્ત્રોમાં એના પ્રાયચિત બતાવ્યો હોય, પણ બધાને એક જ સરખું પ્રાયચિત લાગુ નહીં પડતું. સ્વામિનારાયણ ભગવાન કે દેશ કાલ વયો વિત્ત જાતિ શક્યનું સારતઃ. પ્રાયચિત કરો તો દેશને આધારે, સમયના આધારે, જાતિને આધારે, દ્રવ્યને આધારે પ્રાયચિત કરવું.